દઈ ને તો એ કોઈ ફાતળા ઘરે રહે છે, એ ફાતળો એને પૈસા આપો, એ ફાતળા ભેગું ઊંઘવાનું, ફાતળા જોડે ખરાબ કામ કરે એટલે પૈસા આપો ફાતળા એને. એ પકડી હતા લગી એક વર્ષ માં કેટલી ને મેળવ દો છે, પણ હું 4-5 જ પકડી હતી. બતાવ્યું ને કે જો સાહેબ ત્યાં આવી ત્યાં છોકરી જોડે ઊંઘે છો, એના એના ફોન માંથી ફોટો મને મળ્યો ને તો મેં મારા ફોન માં લઈ લીધો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર અમદાવાદથી અભિનેત્રી મમતા પરમારનો ફોન આવે છે. જેન્દ્ર મિત્રો, મમતા પરમાર જે છે એને પ્રેમ લગ્ન કર્યા હોય, ત્યારબાદ મિત્રો તેના પતિ દ્વારા તેને દગો આપ્યો અને પ્રેમમાં ફસાવી હોય તેવી વાત તે કરી રહી છે. કેમ કે મિત્રો, મમતા પરમારનું કહેવું છે કે એક વર્ષની અંદર એનો પતિ અન્ય છોકરી સાથે લફરા તેમજ ઊંઘેલો પકડાય છે. આ સિવાય મિત્રો, એનો પતિ જે છે એ કિન્નરો સાથે પણ ખરાબ કામ કરતો હોવાની વાત તે રેકોર્ડિંગની અંદર કરી રહી છે. તો મિત્રો, આવો સાંભળીએ કે મમતા પરમાર સાથે શું બનાવ બને છે અને એનો પતિ કેવા કામ કરતો હતો. જેમ કે મિત્રો, તે મનસુખભાઈ રાઠોડ પાસે પણ મદદ માંગી રહી છે. તો આવો સાંભળીએ કે મિત્રો, મમતા પરમાર સાથે શું ઘટના બની. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તેમજ મિત્રો, આ ઘટના વિશે તમે શું કહેશો, તમારા વિચારો પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મમતા પરમાર. મમતા પરમાર ક્યાંથી? અમદાવાદ થી. અમદાવાદ કઈ જગ્યા? અમદાવાદ નારોલ થી. નારોલ. મારે છે ને, હું કાઠિયાવાડી છું. કાઠિયાવાડી છે ને? હા. મારા લગ્ન ના વખતે હું ભણેલી નથી, લગ્ન વખતે કાગળિયા વચ્ચે મૂકી દીધા હતા અને એવી સાઇન કરાવી દીધી છે મારી જોડે કે આ એના આખા ઘર ઉપર કેસ કરે છે. હું મારા ઘર ના વિરોધ છું, એમ મારા ઘરવાળા ના વિરોધ થી હું લગ્ન કરું. મારા ઘરવાળા વિરોધ થી મેં લગ્ન કર્યા હતા, પણ હું લગ્ન કરીને ગઈ ને એના એક જ મહિના પછી છોકરો છે ને બીજા કોઈ છોકરી જોડે પકડાયો. મારા મારા ફોન માં ફોટા છે એના. તમારા બાળ બચ્ચા શું છે? બાળકો શું? બાળકો છે કઈ? ના, બાળક નથી મારે. એક વર્ષ જ થી મને લગ્ન કર્યા એના. હા. અને એને મને એ રીતા બોલાઈને લઈ ગયો અને ત્યાં જઈને બીજી છોકરી જોડે વાત કરો. એક છોકરી ને એવી 4-5 છોકરી ને પકડી હતા લગી એક વર્ષ માં. કેટલી ને મેળવ દો છે, પણ હું 4-5 જ પકડી હતી. અને હજી કાલે જ અમે લોકો એના ઘરે ગયા હતા ને, તો મેં એને કીધું જઈ કે કેમ મારી જોડે આવું કર્યું, તો મને સાચી થી પકડી લીધી. ને મારા જેઠે બેઠે મને ને તેમ તેમ પકડવા માંડ્યા મને એ લોકો. અને મારા ઉપર એ લોકોએ કેસ ઊંધો કરી દીધો કે આ બધા છોકરા જોડે ઊંઘવા જાય છે. અને હું છે ને ઇવેન્ટ નું કામ કરું છું. શેનું કામ કરું? શૂટિંગ નું કામ કરું, જે આ સાઈડ ડાન્સર હોય ને ફિલ્ડમાં. શેનું કામ કરતો? શૂટિંગ માં, જે સાઈડ ડાન્સરો હોય ને હિરોઈન પાસે. હા. એમાં કામ કરું છું. તો મેં લગન પહેલા મેં એમને કીધું છું કે હું આવું કામ કરું છું, તો તમે મને તો લગન કરું, હું આવું કામ કરું છું. તો એને મને કીધું કે હું તને આટલો પ્રેમ કરું છું ને, તો તું તારે જે પહેરવું હોય કે જે ખાવું હોય કે જેવા મારા ઘરે હાડી નહીં પહેરવા દઉં તને, તારે જેમ જેમ તું જીન્સ પેન્ટ માં હતા તારા મમ્મી ઘરે ફરસ ને એમ જ ફરજે. અને હું તને હિરોઈન ને એવું કામ કરતા હોય તો પછી આમાં કેવું હોય કે જે પુરુષ ની સોચ છે અલગ અલગ હોય છે. પણ એને એવું કીધું કોઈની સોચ એવી હોય કે કોઈ હવે મમ્મી અમુક માની વાત મારી વાત સાંભળો, અમુક ને એવી સોચ હોય કે ભાઈ બીજા આરે વાત કરો, બીજું કઈ આવું કામ કરો, એ ન ગમતું હોય તો એના માટે લગ્ન કરવા માટે બંધન છે. લગ્ન છે ને બંધન છે. હા, હવે મારી વાત સાંભળો, જેટલા પુરુષ થી બધાની સોચ અલગ અલગ હોય, કોઈ ફ્રેશ માઇન્ડ ના હોય તો તમે કોઈની હારે વાત કરો, કોઈ હારે તમે વાતું કરતા હો તો ઈ એને પ્રોબ્લેમ ન હોય, કેમ કે ઈ એના ફ્રેન્ડ તરીકે તમે વાત કરતા હો. પછી અમુક ની સોચ એવી હોય, એ તું આ કોની હારે વાત કરે, આ કોણ છે, શું કામ વાત કરે, એની સોચ અલગ છે.
આને કેવું કર્યું ખબર, મને લગ્ન કર્યા ને, લગ્ન ના તો મેં 1 વર્ષ જ થયું, પણ મુ બોલાવતી હતી ને 7 વર્ષ થી મુ જોડે હતી, વાત કરતા હતા મેં એકબીજા જોડે, પ્રેમ કરતા હતા. તો ત્યારથી મને મારા ફ્રેન્ડો મારા ઘરે આવતા હતા, પછી હું શૂટિંગ માં જતી ને તો ત્યાં જો કપલ ડાન્સ હોય તો સામે જ બેઠો હોય અને એમ કે મને કોઈ પ્રોબ્લેમ નહીં, તું આ કામ કર, પણ તારા પર વિશ્વાસ છે, મને તારા પર વિશ્વાસ છે, હું તારો પ્રેમ, હું તને એટલો પ્રેમ કરું કે હું આ બધું કઈ, મને એવું નહીં કે તું આના જોડે કેમ થાય, મને ખબર છે સાપ મન નહીં હતું એવી નહીં, મારા જોડે એવું રમી ગયો અને હવે કેસ કર્યો ને એને, એટલે મને ઊંધું લખાઈ દીધું એને કે મને આના ઉપર એ બીજા જોડે ફરતી હતી ને એટલે કે મને આવું જોઈ કે હું બીજા જોડે જતો રહે, એવો ઊંધો કેસ કરી દીધો. હમ, તારું નામ શું છે? મમતા નામ છે મારું. મમતા? હમ, મતલબ તો તારી ચેનલ પણ હશે? મારી ચેનલ નથી ખુદની, હું ઇન્સ્ટાગ્રામ ચલાવું છું, ચેનલ માં હું કોઈ મને બોલાવે ને તો એ લોકો ચેનલ માં હું કામ કરું એવું. બરાબર બરાબર. હિરોઈન આ બધી વસ્તુ જોવા જેવું, મારી જેટલા સુપરસ્ટાર કલાકારો છે એને બધા યારે ગાતા હોય, બધા યારે બેતા હોય, પણ એનો એની ઉપર શંકા કુશંકા ન કરતા, પણ એવું એને કામ કરવાનું ન હોય. પણ એ પેલા શંકા નતા, હું એજ કહું શંકા નતા કરતા, પણ જેવી હું કેસ જીતવા માટે એને કરું ને તો શંકા કરવા માટે ઊંધા ઊંધા ઇંજામો નાખવા માટે મારા માથે કે આ તો બધા છોકરા જોડે આવીતા કર, એટલે મેં પ્રૂફ એવું બતાવ્યું ને કે જો સાહેબ ત્યાં આવીતા છોકરી જોડે ઊંઘે છો, એના એના ફોન માંથી ફોટો મને મળ્યો ને તો મેં મારા ફોન માં લઈ લીધો, તો મેં પોલીસ વાળા ને બતાવ્યું, તો પોલીસ વાળા ને એવું કેવા માંડ્યો કે હું તો બધા જોડે ઊંઘું છું કે આર્યા કે મારે જરૂરથી પૂરી નહીં કરતી કે આર્યા બહાર જતી રહી છે આટલા દિવસ માટે, અને મને ઘરમાં એવું કે આપણે ઘરના હપ્તા ભરવાના છો, આપણે ઘર લીધું છે તો તું કામ કરજો, જી જાનથી હું બી જી જાનથી કામ કરીશું. અમે 4 બહેનો છીએ. 4 બહેનો માં તું મોટી નાની? બધા કદા નાની છું હું, 4th નંબર. આજે અમારે જો અમારે કેવું હોય, અમે આજે એક ગાયક કલાકાર છીએ, એટલે અમારે કોઈ પણ લેડી જયારે ગાવાનું હોય ને ગમે નહીં યારે બેહવાનું હોય, અમારે ઈ કર્મ ઈ ન કરવાનું હોય, નકર તો તમારો સીતોડો સડી જાય. હા, મતલબ એવું હોય, એટલે તમે જે કઈ બધા યારે ઓલું કરતા હો, પછી એને એવું શંકા પડી હોય કે એવું જોયેલું હોય તો પણ આવું બનાવ બન. પણ એવું મેં આજ થી હું કોણ માર, મેં 8 વર્ષ થી એમની જોડે જોડે હું કોઈ છોકરા જોડે વાત નહીં કરી, મેં કહું પોલીસ વાળાને, મેં કહું કે હું અહીંયા ઉભી તમારા જોડે, તમે મારા ગ્રુપમાં જતા રહો, પછી મારા 3-4 ગ્રુપો બધાને બ્લેકમેલ બી કરજો કે મમતા અમે આમ કરશું, બોલો તમે મમતા કોને બોલાવો છે, પણ મારું કોઈ નામ નહીં નીકળે ત્યાં, હું કોઈ છોકરા જોડે મેં કોઈ દિવસ વાત નહીં કરી, અને કોઈ છોકરા જોડે વાત નહીં કરી, પ્લસ તમારે આપણે ઇન્સ્ટામાં કેવા બધા વિડીયો બનાવે એકબીજા જોડે, એવી રીતે મેં એવા ખરાબ વિડીયો બી નહીં બનાવ્યા, ખાલી મેં એક છોકરા જોડે એવો વિડીયો બનાવેલો છે કે એ મારા ઘરે મારા ઘર સાઈડે જ રહેવું, એ બધી અલગ અલગ છોકરી એના ફોલોઅર્સ વધારવા માટે બધી અલગ અલગ છોકરી જોડે વિડીયો બનાવતો હોય, તો મને કે મમતા તું હિરોઈનનું કામ કરે તો મારા જોડે એકવાર વિડીયો બનાવીશ ને તો કે હું ફેમસ થઈ જઈશ, મને કે એવું મને બધી હિરોઈન જોડે બધા છોકરા ખબર વિડીયો બનાવતા હોય, એ રીતે મેં એ છોકરા જોડે બનાવી લીધો કે હા ભાઈ કઈ વાંધો નહીં બનાવી લે, તારા ફોલોઅર્સ વધારે તો મને શું એમ, તો મેં વિડીયો બનાવી લીધો એની જોડે, તો એ વિડીયો એને પોલીસ વાળાને બતાવ્યો કે આ રીતે આ છોકરા જોડે જતી હતી ને આવી રીતે વિડીયો બનાવ્યો છે ને, એટલે હું કે એના એ મને સોસ થયો એના ઉપર. કાંઈ વાંધો નહીં, એક કામ કરજે કે આજે તું બોલિવૂડ છો તરીકે જો એક હિરોઈન તરીકે જો ભજવતી હોય જો તારો રોલ, તો હું તારા ઘરવાળાને સમજાવું છું. લવ મેરેજ કરેલા છે કે ઓલા સાર જે કઈ સંસ્કૃતિ મુજબ લગ્ન કરે? છોકરી ફોટો જોયો ને તો મેં લાઈન પીછો કરું ક્યાં કામે જાય છે, જોઉં કે હું એક્ટિવા લઈને પાછળ પાછળ ગઈ ને તો એ કોઈ ફાતળા ઘરે રહે છે, એ ફાતળો પૈસા આપો, એ ફાતળા ભેગું ઊંઘવાનું, ફાતળા જોડે ખરાબ કામ કરે એટલે પૈસા આપો ફાતળા. 1 વર્ષ થી મારા જોડે આવું રમ્યું છે, અને મેં આમે બધે પૂછ્યું તો એવું કેવા માંડ્યા કે આ છોકરો તો અહીંયા કેટલી વર્ષથી આવે છે, અહીંયા જ રહી છે,
એ મને એવું કે કે હું અહીં કામે જાઉં છું, રોજે 11 વાગે જાય ને 5 વાગે આવતો રે. 30,000 પગાર છે મારો. 30,000 પગાર કોનો હોય આટલા ટાઈમમાં? મને એમ કાંઈ સારું ના હોવું કામ થતું, પણ એમાં જાવું રમતો હતો. પછી હું બેનની બેન પડી છે ને, મારું નણંદ એમની ફ્રેન્ડ છે, એને લઈને ફરતો હતો. અને એને ભાઈ કહેતી હતી, ઘરે આવતી હતી મને, મારા આમ એવું કે ભાભી મેહુલભાઈ ક્યાં ગયા, મેહુલભાઈ ક્યાં ગયા. અને એને ભેગું ફરતી હતી, મને એવું ખબર નહીં. મેં એવી કોઈ સુધી શોખ ના કર્યો કે તમારી બેન ફાઇનલ થઈ. બેન કહેતો તો મને એવું છે, બેન કહીને એને શું પ્રેમ હોય તો, પ્રેમ કર્યો તો લતા ઉલા ખાને, પ્રેમ કર્યો વીર માંગડા વાળા એ, કે જેના અત્યારે હજી જેની સ્ટોરી છે એની ઉપર માણસો હજી એની ઉપર છે, ગુજરાતી પિક્ચર બની શકે, એની ઉપર લવ સ્ટોરી બની શકે છે. આજે લવ ને કાલે કઈ કહું. મને એને એવું કીધું, મેં કીધું મારા મમ્મી લોકો નહીં માને આપણા બે લગ્ન માટે, હું શું કરું? તે કે તું છોકરો કઈ સમજનો છે? ઈ ધાંધારા છે, ધાંધારા ડીસાન. આમાં બેન જોડે વાત કરો છો? હેલો, હા સાહેબ, વાત હું શું કહું છું તમને, કે આ રે છે ને લવ મેરેજ કર્યા છે. હેલો, હા, અને લવ મેરેજ કર્યા છે અને મારી મમ્મી કેટલી સમજાવી તો એ માની નથી કે મારે જવું છે ને અહીંયા જ જવું છે. મારી મમ્મી બહુ પગમાં પડ્યા તો બી એ જતી રહી, હવે અત્યારે એને મારી મમ્મી બોલાવવાનું ના પાડે છે અને હું એની મોટી બેન છું એ મારા ઘરે રહી છે, બરોબર. હવે એનો કોઈ સહારો નહીં રહ્યો આગળ કપાળ. હવે એ શૂટિંગમાં જાય છે ને, 8 વર્ષથી એ છોકરો એને લેવા મૂકવા બધું જતો હતો, બરોબર. અને અત્યારે હવે છે ને એમ કહે છે કે અરે આ કામ કરતી હતી એનો બાવા છોકરાઓ જોડે ફરતી હતી, તો તું 8 વર્ષથી એને લેવા મૂકવા જતો હતો તો તને નથી ખબર કે આ શૂટિંગનું કામ કરે, આ છોકરાઓ જોડે ડાન્સ કરે છે, તો તે લગ્ન જ છૂલ્યા કરે. એ શું એવું શું આને શું કહીને લઈ ગયો? અને એવું કીધું કે હું તને બહુ જ પ્રેમ કરું છું અને તારા ઘરમાં જે રીતના અત્યારે તું રહેશ ને, શૂટિંગમાં જાશ ને આવશ જાશ, જેવા કપડાં પહેરે છે જેવી રીતે રહેશ, એવી રીતે જ હું તને રાખીશ મારા ઘરે, કે તું ચલ. એટલે ભાઈ મારી બેને શું વિચાર્યું કે હું તો કરી લઉં બેન, કારણ કે આપણે કાઠિયાવાડીમાં તો કે લાજ કઢાવો, પછી આવા જે કામમાં ના જવા દે, બરોબર. મને આ રીતે કામમાં જવા દેશે તો સારું જ છે ને, કે મારા માટે કે જો તમે ત્યાં બેનોન કર્યું છો તો તમે ગામડામાં છો તો તમારે લાજ એ કાઢવી પડે, બધું મને બધા મોત ચોખે કરવા મળશે, કે અને કે મારું જે શૂટિંગનું કામ છે એ બી મારું ચાલુ રહેશે, મારી લાઈફ બનશે આગળ એમ. એના માટે કે હું એની જોડે લગ્ન કરી લઉં છું. એને એનો વિશ્વાસ આનો જીતી ને, અને લગ્ન એને કેમ કરે છે ને, અમે લોકો ઉપર નીચે રહેતા હતા પ્લેટમાં, અને અમારે પાણી બાબતમાં બહુ ઝઘડા થતા હતા. પાણીનો કોક ચાલુ કરવામાં એ લોકો પાણી બંધ ના કરે ને એવું એ ઝઘડા બહુ થતા હતા ને, તો ગાળા ગાળી તમને ખબર છે કે ગાળા ગાળી શું થતી હોય પાણી બાબતમાં. એટલે આ રીતે મારી મમ્મી ગાળા ગાળીને એવું કરે ને, તો એમ કે એક દિવસ તમારો ફાંકો ઉતારીશ, એક દિવસ તમારો ફાંકો ઉતારીશ. અને જ્યારે આને લગ્ન કરવાના હતા ને ત્યારે મેં એને ચોખ્ખું કીધું કે એ આટલું બધું એ લોકોમાં છે ને, ડીસાવાળા છે ને, એ લોકોમાં સહેજે નહીં ચાલતું આવું બધું કામ કરવા જાય નહીં, તો બી એ બધું માની ગયું. તો મેં કીધું મારી બેનને તું ના માનીશ મમતા, આ તને સ્પેશિયલ છે ને, મમ્મીનો ફાંકો ઉતારવા લઈ જાય છે. અને અત્યારે એના ફ્રેન્ડોને એ એવું જ કહે છે કે આની માનો હું ખાલી ફાંકો ઉતારવા લઈને આવ્યો છું, બાકી મને તો કે 500 મળી રહી શકે, આના મેં શું શકે, એવું કહે છે એ. અને અત્યારે શૂટિંગમાં જો એ પોતે જ એને દિલ્હી જવાનું હતું, એના સસરા એને કેન્સર હતું અને મતલબ મરવાના આરે હતા એના સસરા, તો એને કીધું કે ના મારે દિલ્હી નહીં જવું, કે પપ્પાને ગમે ત્યારે આવું કંઈ થાય, આને એવું કીધું તો કે મારે દિલ્હીથી છે હું પહોંચી ના વળું, કે બરોબર. તો કે ના બકા, કે આપણે મકાન લીધું ને આપણે ટ્રાન્સફર ફી ભરવાની છે ને, તો કે તું અત્યારે જે દિલ્હીનું કામ આવ્યું છે ને એમાં તને 15,000 આપવાના છે, બરોબર. તારે તો એક કામ કર ને કે તું ત્યાં જાય, 15,000 મારી જોડે પડ્યા છે કે તું આવી ને પાછી, એટલે કે આપણે 30,000 રૂપિયા ટ્રાન્સફર ફી ભરી દઈએ. તો કે ભાઈ પપ્પાને કંઈ થશે ને તો હું એટલે બધે દૂરથી નહીં આવી શકું એમ, તું કહે છે કે પપ્પાની હાલત સિરિયસ છે ગમે ત્યારે મરે એમ. તો મમતા છે ને, મમતાને કંઈ તારે આ બધી પર્દાફાશ કરવા માટે તું સક્ષમ છો? હા, એનો એનો ચહેરો બી આપવાનોમાં આવશે ને તો અમને કોઈ બીક નહીં. કેમ સાહેબ, ખબર તમને ખબર છે કે એની જોડે ખોટું થયું છે ને, એ અત્યારે જે રોવે છે ને મારથી નહીં જોવાતું. હવે મારી વાત સાંભળી, એને કઈ રોવાની જરૂર નથી, થઈ જશે. પણ હવે કહેવાનો મીનિંગ શું છે? ત્યાં એનું ગળું પકડ્યું ત્યારે હું ગઈ હતી મારી બેન કે તું વચ્ચે ના પડતી, એને ગળું પકડીને મારવા લીધી, બધું થયું. અને એ તમને ખબર છે હું એને મારા ઘરે લઈને આવી, તો મને તો ખબર બી નથી, એને દોરડું બોરડું લઈને આવી હતી અને મરી જવા મારા ઘરમાં. પછી હું એને બોલી એ મરી જવાનું કરે, શું કહે છે કેમ કે અમે પોલીસ સ્ટેશન બધે જઈને આવ્યા ને, અમને બધા ત્યાં કારણ બધા પોલીસ વાળા એવું કર્યું ને કે અમારો જ વાંક હોય ને એવું લાગ્યું ત્યાં,
એટલે મારી બેન બહુ તૂટી ગઈ એમ. તો મેં આ રીતે પ્રેમ કર્યો તો નવો અંધવિશ્વાસ કરીને ગઈ એની જોડે. 8 વર્ષ હું ફરી એના જોડે અને મને આ રીતે ફસાઈને લઈ ગયો એમ. એના બધા ફ્રેન્ડો બી એવું કહે છે કે આ તો આવો જ આ તો તેવો જ તો બી તેની જોડે કેમ લગ્ન કર્યા. આપણે આવા પ્રેમ કરાય નહીં. તમે જીતે એકદમ કોઈ ઉડીને આવી તો એને 2 દિવસ લાગ્યા ને આવતા. તો અત્યારે પોલીસ ચોકી એમ શું કે સાહેબ આના તો કે એટલું બધું કે પેલું છે ને કે એમાં મારા પપ્પા મરી ગયા ને તો આ કે છે ને 4 દિવસે ઘરે આવી શક્યા રહ્યા કે એટલી કે બેનપણીઓ જોડે મજબૂલ હતી ક્યાંય રહ્યા. જુઠ્ઠું બોલો અને જુઠ્ઠું નકરું બોલીને અને મતલબ કેવાય ને અમારા કેવાય ને તમને એટલા હતાશ કર્યા ને ત્યાં કે મારી બેન એટલી ઉદાસ થઈ કે મારું કઈ નહીં થાય કઈ નહીં થાય. હેલો એમ કે હું હારી જઈશ. મેં તારા હારણ મેં કીધું જો છેલ્લે હારી જશું તો આપણા નસીબમાં દ્વારકાધીશ જોશે પછી એના દ્વારકાધીશ પર છોડી દઈશું બરોબર આપણે બધું. પણ એને સારું નહીં થાય એને આવું કર્યું છે તારા જોડે તો બરોબર. મમતાને ફોન આપો તો મમતાને. એટલે હું એમ સાંભળો અમને એક તમારાથી આશ હતી એટલે મેં તમને ફોન કર્યો કે અમારું કદાચ અહીંયા હરખું થશે એટલા માટે તમે બસ અમારી હેલ્પ કરો. ખાલી અમે કોઈ એક શબ્દ નહીં બોલીએ. મારે સાંભળ તમારું નામ શું કીધું? છોકરી જેવું બગડ્યો ને તો મેં કીધું મોકો આપે આપડે ઘરવાળો છે એક વાર ભૂલ થઈ જાય. મેં મોકો આપ્યો બીજી વાર પકડ્યો મોકો આપ્યો ત્રીજી વાર પકડ્યો મોકો આપ્યો. પણ એ મારા ઘરમાં મને કેવું કરતો હતો ખાવાના બેસે મારા જોડે ના જોડે મારા જોડે સરખી તે ઊંઘ અને ગંદી ગંદી રીતે મને અમુક વાર જ વાત કરતો મારી જોડે. એવું હું કેવી મને આમ ફેંકી દીધી હતી ઘરમાં એ બાજુ એની પાસે આટલી બધી હતી મને નથી ખબર. આમાં બધી એમ જ હોય ભાઈ. આ જે છે ને આ પ્રેમ જેવો છે ખાવાટાણ મીઠી લાગે પછી આંખમાં પાણી આવે. મારા હવે શું કરવાનું છે હું તમને કહું. મારે છૂટું લેવાનું બરાબર અને મારો ને એનો ફોટો ભલે ભેગું હોય અને મારો એવો ફોટો તમારી માએ મુકાવડાવવાનો છે અને એના ઉપર એવું લખાવડાવવાનું છે કે આ છોકરો બધી છોકરીઓ જોડે ફ્રોડ કરે છે બધી છોકરીઓ લગ્ન કરાવે છે લગ્ન કરે છે હારે લગ્ન ને પ્રેમ એક છોકરી લગ્ન કર્યા બધી છોકરી જોડે પ્રેમ કરતો હતો કેટલી છોકરી જોડે અને બધા છોકરીઓ જોડે પૈસા પડાવે બધી છોકરીઓ પાટલા જોડે બી ઊંઘન પૈસા પડાવે એવું કરે. મમતા બેન મારી વાત સાંભળો તમે આની આની એવી કેટલી છોકરી હારે પ્રેમ કર્યો હોય છે આવી છોકરી હારે આવું ફસાવવાનું કર્યું હોય છે એવા તમારી પાસે કોઈને નામ ઠામ ખરા? હા બધાના નામ રેકોર્ડિંગ જોડે છે મારી પાસે રેકોર્ડિંગ છે મારી જોડે બધા. અલા એક છોકરા આ એક છોકરાએ કેટલી છોકરી વારે પ્રેમ કર્યો હોય છે? ગણી તો 20 સારે કર્યો છે પણ મને ખાલી મળી છે ને 4-5 જ મળી છે. બરાબર બરાબર. એ 4-5 છોકરીઓના નામ આવડે છે? હા એક નું નામ રશ્મિકા. હા એક નું નામ નેહા. હા એક નું નામ સુજાતા. હા અને ઓલી નામ શું આરતી. આરતી હા આરતી લગન કરેલી બા આરતી છોકરી છે ને એ લગ્ન કરેલી છે. એનો એ મારા ઘરવાળો રહ્યો ને એનો બેસ્ટ ફ્રેન્ડ હતો ને એની વહુ હતી તો એ છોકરા બી લવ મેરેજ કર્યા હતા. આરતી કરીને છોકરી અને એ લોકો બી લવ મેરેજ કર્યા હતા. તો એને એક છોકરીના ઘરવાળા નતા માનતા ને છોકરાના ઘરવાળા તો છોકરાએ એસિડ પી લીધું હતું તો છોકરો ઓફ થઈ ગયો. તો એ છોકરી એકલી રહેતી હતી ને તો એના ઘરે જઈને એવું ખરાબ કામ કર્યું હતું મારા ઘરવાળાએ. અને પછી એને હોટેલમાં લઈ ગયો હતો ને જે હોટેલમાં એ મને ખબર છે કે આ હોટેલમાં લઈ ગયો હતો પરમાર. રહે ક્યાં? નારોલ. લક્ષ્મી નિવાસ. અને એને જો અમદાવાદ. હેલો. હા પણ ભાઈ હવે મારું એવું કહેવાનું છે આ જેટલા અમે ઓડિયો ચડાવી છે ને એની અંદર
સ્ત્રીઓને જાગવાની જરૂર છે કે આવા કોઈ પ્રેમ કરે આવા પ્રેમમાં પડવાનું નહીં. તમે તમારા મા બાપ કે ન્યા લગ્ન કરો, તમે તમારી રીતે કોઈ તમારા મનથી જે સોચ કરી લ્યો છો આજે લગ્ન કરો. જો સમાજના આગેવાનો હોય, સમાજ આખી ભેગી હોય, કુટુંબ હોય, તોય જેટલા લગ્ન કર્યા એ રિહામણા કાઢે નહીં. સમાજ કીધે પતું નથી, તું એકલી કોઈ પણ સોચ કરે તો એ કેવી રીતે કંટ્રોલ થાય એ મને કહો. આજે હવે મમતા હું એમ કહું કે ભાઈ એક છોકરો સારો છે, સમાજ વતીથી તે લગ્ન કર્યા, એ છોકરો સમાજ વતીથી લગ્ન કર્યા ને સમાજના આગેવાનો કીધે નો સુધરતો હોય તો તે એકલે મનપસંદ સોચ કરી એ પ્રેમમાં એ છોકરો કેવી રીતે સુધરે? ના સુધરે. એ છોકરાને એટલે બોલાવા આ ઓડિયા જેટલા અમે વાયરલ કરી છે એનો ઉદ્દેશ એટલો છે કે તમે તમારા મા બાપની ઉપરથી લગ્ન ન કરો. તમે તમારા રીતે લવ લવ ને મહાન ન માનો, કેમ કે લવ કોઈ કરતું નથી. ઈ એક આ લવ નથી, પ્રેમ નથી, વેમ છે. પાંચમું નામ આપવાનું છે, પાંચમું નામ શીતલ નામ છે. શીતલ શીતલ તો કિન્નર કિન્નર છે. હવે મેં એને ફોન કર્યો ને, એટલે તું મારા નણંદ કેમ બોલાવશે ઘરે, કેમ રાખ? તો મને કે મારા ઘરે રાખી તારાથી જે થાય ને એ કર, મને એવું કીધું એમ. હું પાછળ છું, ખબર છે કે શું કરી શકું છું, મને એવી ધમકી આપી. જ્યાં કેસ કરો ત્યાં કર કે રૂપિયા જેટલા ભરવાના થશે ને પોલીસ વાળાને. મારા ઘરવાળાને એવું કે છે એ પાછળ કે તું મમતા બેન આપણે આપણે છે ને ડાન્સર છો. હા હા, તમે ડાન્સર મતલબ ડાન્સર એક મિનિટ ડાન્સર ડાન્સર છો બરોબર. હા હવે મમતા બેન તમે હવે છે ને તમારા ઘરવાળા નું નામ શું છે? તમારા જે મેહુલ પરમાર. હે, મેહુલ પરમાર. ઈ પણ પરમાર છે? હા, એ લોકો ડીસાના પરમાર. પુનડિયા પુનડિયા મેહુલ પુનડિયા. હા, પરમાર નહીં પુનડિયા. અટક બે એક થયો ના, એટલે મારું મુ પરમાર લગાવ ને એનું પરમાર લગાવી ગયું. મેહુલ પુનડિયા. મેહુલ પુનડિયા. મેહુલ પરમાર પરમાર ભાઈ જાય મને ના જાય, પણ મેં એવું કીધું દીદી એ લોકો ડીસા જિલ્લા ના, આપડે કાઠિયાવાડ બધી ના, તો એમાં મમ્મી કે પણ પરમાર ભાઈ થાય, પણ તો મેં લગ્ન કરી લીધા. કાંઈ વાંધો નહીં. પછી આમાં પ્રેમ ની અંદર પછી જાત કદા ઊંઘ ના ગણે ઉકડો, પ્રેમ ના ગણે જાત કે કદાચ કદાચ બહુ નીંદર હોય ત્રણ દિવસ ની તો ઈ ઉકડે માં ફૂતો હોય એને કઈ ખબર નહીં હું ક્યાં ફૂતો છું. અને ભૂખ ના ગણે ટાઢો કે ટુકડો, જો કદાચ બહુ ભૂખ લાગી હોય તો કદાચ કાયલ નો ટાઢો રોટલો હોય ને તો એ ખાઈ લઈ. અને પ્રેમ ના ગણે જાત કે કદાચ પછી એને અટક થી કોઈ મતલબ મમ્મી મારા પગમાં 3 દિવસ લગી મારા પગ પકડ્યા છે નારોલ માં, કઈ રાત ને 3 દિવસ મારા પગ પકડી બેહી દીધી, પણ મેં ના પાડી. મેં તું મારે તું કોઈ હિસાબે ના જોયે, હું મારા વર જોડે જ જઈશ. જો આ જે કઈ સોમાહાનું પાણી હોય ને એ પાણી નો ભરોસો ન કરાય. કેમ કે અટાણે બધે નદીઓ નાળે બધે પાણી હોય, પણ આ જેઠ મહિનામાં ન હોય. ઉનાળામાં હોય આવું પાણી? ઉનાળામાં હોય ના હોય? ન હોય. આ પ્રેમ છે ને એ શ્રાવણ મહિનાનું પાણી છે, જ્યાં જોયું ત્યાં પાણી હોય, કેમ કે પ્રેમ માં પલળી ગયા હોય. પછી ઉનાળામાં એક ડોલે પાણી ન હોય. 3 મહિનાનો પ્રેમ. હા, એટલે આવા પ્રેમ માં નહીં પડવાનું. બને પ્રેમ છે ને પ્રેમ અતાઉલા ખાને કહ્યો, જે છોકરીને પ્રેમ કરતા હતા ને એ હતા ઉલાખાની છોકરી મરી ગઈ, પછી એની 2 આંખો ફોડી નાખી હતી કે હવે મારે બીજી છોકરીને આજ નજરે થી જોવાય નહીં. હા, એટલે એને કીધું કે એને પ્રેમ કહેવાય. આ પ્રેમ નથી, આ બધા પ્રેમ છે ને દેહિક પ્રેમ છે. તું રૂપાળી હો, દેખાવડી હો, ગમતી હો, એટલે તને તમને કહું એક થોડાક દી હાચવે, પછી તારી આરે શરીર સંબંધ બાંધા, તારો મોહ ઉતરી જાય, પછી પછી મમરાના ભાવે વેચા, પછી તું હામી મળી હારી ન લાગી. મને લગન મારા નતા, હું કોઈ છોકરા મેં એવું કોઈ મેં અફેર નતું રાખ્યું, મારું પહેલું જ અફેર આ હતું.
ને મને મે બધી છોકરીઓ મારા ગ્રુપ માં છે ને કેવું હતું કે બધી છોકરીઓ યુઝ કરીને કરીને બધા છોકરા ના તા લગ્ન કરતા, તો મેં કીધું હું તો એવા છોકરા જોડે લગ્ન કરીશ તો પેલા એને કહીશ કે મને લગ્ન કરીશ તો જ હું તારા જોડે આવી જઈશ, તારી જમીન બાંધીશ. મને એવું હતું. તો મેં જે છોકરા જોડે અત્યારે લગ્ન કર્યા ને તો એને મને એવું કીધું કે હું તારા જોડે લગ્ન કરીશ, તું મારા જોડે આવું રાખ, તું મારા જોડે લગ્ન કરીશ ને તો હું તને સારી રીતે રાખીશ, આમ રાખીશ, તું આપડે આ સંબંધ માં આવી જઈએ. પણ એક વર્ષ અમે બે એવું સંબંધ માં નતા આયા, પણ એક વર્ષ પછી હું એવું વિશ્વાસ કરી લીધો કે ના મને પ્રેમ કરે તો મને લગ્ન કરીને લઈ જશે, એટલે મેં એવા સારી સંબંધ બાંધી લીધા બેન જોડે. અને એ મને આ 7 વર્ષથી આ લવ ના જે ગીત નીકળ્યા ને એ બધા ગીત ની અંદર એની સ્ટોરી છે ને, છોકરી ફસાવવાની સ્ટોરી છે. અટાણે જો તમે આપણે જિગ્નેશ કવિરાજ ના જેટલા સોંગ છે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ફેરા નહીં પર, એટલે ઓલી જિંદગી બગાડ નાખ, એટલે હવે મેં આની ઘડિયાળ પહેરી હવે બીજા ની બંગડી નહીં પહેરું. કેદાન ગઢવી જે સુહાગરાત નું ગીત ગાયું કે તું કેતી તી સાહેબ મારો તું ચૂડી તું ચાંદલો, હું ઢળકતી ઢેલવા લીડા તું મારી ઘર મોરલો, હું બોલું મન બોલવા દેજે તારા કી ઢેલા મન કેવા દેજે અને સાંભળજે તું એકલી, એટલે ઓલી છે ને અગમ માં પડી જાય પછી બોલ્યા મૂકે નહી પછી ઈ બધી તમારું ગાયક કલાકાર છી. મારો છોકરો અંકિત રાઠોડ હાઈએસ્ટ કલાકાર છે સાહેબ, કીર્તિદાન બધા જુગલબંધી કરે. અંકિત રાઠોડ, હા અંકિત રાઠોડ મારો દીકરો છે, સુપરસ્ટાર કલાકાર. અપેક્ષા પંડ્યારે લવ સોંગ માં મારો દીકરો ગાય છે. અંકિત રાઠોડ બોલજે યુટ્યુબ માં, યુટ્યુબ માં તું અંકિત રાઠોડ બોલી ને એટલે મારા દીકરા ના ભજન નો લવ સોંગ આવશે. અમે બધા કલાકારો છીએ કેમ કે અમે બધા આ બધી અમારો આ બિઝનેસ છે સાહેબ, પણ મતલબ એ છે કે ઈ છે ને ઈ ગમ માં નાખવાની વાત છે. ગમ માં પડ્યા પછી પ્રેમ થાય, પ્રેમ માં પડ્યા પછી વેમ થાય. મારા તમે એક રેકોર્ડિંગ કરી દીધું યાદ છે તમને? કયું? મારા હંસા માસી થાય છે મારા. ક્યાં ગામના? રાજકોટ ના. તમે એમનું રેકોર્ડિંગ કરી દો ને તો એમને ન્યાય મળે ને તો મારા મને એવું કે મને ન્યાય મળશે. અંશા માસી ઈ કોણ હશે? અંશા મકવાણા. મકવાણા નહીં, એલી વાણિયા. વાણિયા પણ મારા હવે મારા માં છે ને 300-400 રેકોર્ડિંગ છે મારા ઓડિયા, એમાં મને ખ્યાલ ન હોય કેમ કે અત્યારે યુટ્યુબ ની અંદર છે ને હું યુટ્યુબ નો ભૂવો છું. કડુકાના? અરે ઈ તો કડુકા ની અંશા નહી, એનું નામ તો છે નીતા. મેહુલ પુનડિયા ગુપ્તા નગર. વાસણા ગુપ્તા નગર લખવો લાલે ને ગુપ્તા નગર ની વાસણા ભાઠા ગામ. વાસણા ભાઠા ગામ. હા ઓકે ચાલો. હવે એમના મોબાઈલ નંબર મને વોટ્સઅપ માં નાખી દો. મને ન્યાય મળશે, મને એમ કહો મને ન્યાય મળશે સાહેબ. અત્યારે હું હમણાં એને ફોન કરું છું, હું હમણાં એની સાથે વાત કરું છું, પછી છે ને પછી હું હમણાં તમને રિંગ કરું છું, આનું ડિસિઝન છે. હો એ હારું. આપણે અત્યારે તું બોલે છે તો આપણે મમતા બોલે છે. હા હા, આમાં બે બે નું વાત કરો છો ને એટલે મને આમાં મારે આંધ્રા બેરું કૂટાઈ નો જાય. પેલાથી મોકલતો લગ્ન કરીને લઈ ગયો, એક વર્ષ થી મોકલો ત્યારે ના ખબર પડી કેસ કરવાની. તો કાલે શું કેવા મળ્યો સાહેબ, મહિનો મહિનો કામે જતી રહેશે અને કે મારી જરૂર પૂરી નહીં કરતી, અને આને એમ કે છે કે આપડે હપ્તા ભરવાના છે તો જતી રહે બરોબર. તો અહીંયા સાહેબ ની આગળ ખોટા પડ્યા. સાહેબ ડાયરેક્ટ અમને શું કહેવા માંડ્યા પોલીસ વાળા કે તને શરમ નહીં આવતી, મહિનો મહિનો જતી રહે પછી આદમી બીજે જ જતા રહે ને આમ ને તેમ,
તો એ મોકલે છે ત્યારે જાય છે ને. હવે અત્યારે અમારી જોડે એવું કઈ સબૂત નહીં, એ શું કે છે હું મોકલતો જ નહીં, પોતે લેવા મૂકવા જાય છે. મારી વાત સાંભળો, એને શું કીધું લાજ કાઢવાનો. અત્યારે એવું કે છે બધા કે મારા પપ્પા મરી ગયા, બે હજી બે 20 દિવસ જ થયા છે ને ત્યાં રહ્યા, ડાન્સમાં ડાન્સમાં બધે જાય છે નામ ને તેમને. તો એ પોતે એમ કે છે બહાર જઈને કપડાં બદલી લેજે ને, આપણે બહારથી જતા રહીએ, આપણે હપ્તો નહીં ભરવાનો. અને તાર મારા બેન ને એમ કહે છે, અને એ લાજ લઈ ગયા ત્યારે એમ કીધું તારે લાજ નહીં કઢાવવાની. અને તારે એમ કહે છે કે સાહેબ મારા પપ્પાની લાજે નહીં કાઢતી આવી રહ્યા, કે મારા ભાઈની મોટા ભાઈની લાજે નહીં કાઢતી. અને અહીંયા લઈ ગયા ત્યારે એને કોઈની એને પોતે જ નહીં કઢાવી, કોર્ટ મેરેજમાં લઈ ગયા ત્યારે જ નથી કઢાવી કોઈની. હવે એ વાત કાપી નાખો, હમણાં હું બધું એને પૂછું છું મારી ભાષામાં, અમારી જે કઈ ભાષા આવે ને એમાં હું પૂછું છું. એટલે તમે તમારો ફોટો મોકલો ને એના મોબાઈલ નંબર પહેલા મોકલો કાંઈક. હા લખો એ નંબર, એ છોકરા નંબર લખો. ના બોલો. 9 9 1 0 6 3 6 3 1 3 1 3 7 3 7 3 ફ્રોડ કરી છે ને મને આટલા બધા એવું કર્યું તો હું મેટ્રો માં કામ કરું છું, પણ માસી જોડે રોજે હોવા જતો હતો અને મને ખબર નથી. માસી ને પૈસા આપો, માસી ને પૈસા આપો. અને હું પીછો કર્યો, મને ખબર પડી કે આ નોકરી નથી કરતો ને આ ધંધો કરો. એટલે માસી સાથે પણ પતિ પત્ની ના સંબંધ રાખે છે એવું છે? પતિ પત્ની ના તો નહીં, પણ માસી ના જે જરૂરિયાત હોય ને એ પૂરો કરો અને માસી ને પૈસા આપો. એ મને એવી વાત મળી, ત્યાં બધા છોકરા હતા ને તમે પૂછી લીધું આ માસી આવું છોકરા કેમ રાખે, શીતલ માસી નામ બીજા શીતલ માસી આવા કેમ બધું છોકરા કેમ રાખે, કે પેલા એ બીજા છોકરા રાખતા હતા ને કે એ લોકો બધાને દારૂ મંગાવવાનો અને બધા જોડે પીવા અને પછી માસી જોડે ખરાબ કામ કરવાનું અને માસી જોડે પ્રેમ ની વાત કરવાની, એમને પ્રેમ ની જરૂર નથી અને પછી એમને પૈસા આપો. ઠીક છે, કઈ વાંધો, જોઈ લો. હાલો આપડે એને હું હમણાં એડજસ્ટ કરીને તમને રિંગ કરું. હા, અને તારો ફોટો મોકલ. આ નંબર કોના છે? મારો નંબર, મારી બેન નો નંબર છે. આ કોનો નંબર છે? આ મારી નાની બેન નો નંબર, મોટી બેન નો. મમતા નો નંબર ક્યાં છે? આ હું કરી દો તને રિંગ, એન્ટ્રી રિંગ કરી દો. આ મિસ કોલ માર દીધા નથી. એ આ હેલો મેહુલભાઈ બોલો. હા મેહુલભાઈ, રામુતી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો બોલો. હવે તમારે કઈ બોલાવ છે? મમતા બેન પરમાર સાથે કઈક તમારે એકબીજાના તમારી પત્ની છે ને કરેલા છે. એને એક ફોન હતો એનો કે ભાઈ આવી રીતે છે, એટલે શું તમારે શેની તિરાડ પડી છે અત્યારે, પ્રોબ્લેમ શું છે અત્યારે? સાહેબ આ તો ઘરની મેટર, ઘરમાં બોલા ચાલી નહીં હોતી સાસ સસુર સાથે. પણ હવે એ છે કે એને આ તો બધી તમને ખબર જ હતી ને કે એ છે કે ઓલું ડાન્સર નું કામ કરે છે. ના અંતે ડાન્સર નું કામ કરે છે, વાત તમારી સાચી, પણ મેં એને કીધું કે તું કામકાજ ના કરીશ. પેલા એ કીધું કે નહીં કરું, ભાઈ આયા પછી કે હું તો કામ કરીશ. મહિનો મહિનો બહાર જવાનું ચાલુ કરી દીધું. એ અત્યારે એમ કે છે કે ભાઈ મને એ મોકલે છે અને અમારે વાત થઈ હતી અને બધું જાણી જોઈને પછી આ કર્યું છે. ના ના સાહેબ, એમ તો એ કે તમે એની વાત પર વિશ્વાસ કરો તો હું બી કહું તો મારી પર વિશ્વાસ કરો. પણ હું તમને ના નથી પાડતો, મારી વાત સાંભળો. કે એ જે કઈ તમે જે કઈ હવે અત્યારે જે કઈ કરતી હતી, તો તમે જયારે જે તે સમયે પ્રેમ કર્યો હતો તો તમે પેલા પ્રેમ માં તો લગ્ન તો પછી કર્યા હોય કે પેલા લગ્ન કરી? ના ના પછી લગ્ન કર્યા. હા એટલે પછી ત્યારે તો તમને ખબર જ હતી કે આ ડાન્સ કરતી હતી કે પછી તમારા ઘરે પરણ્યા પછી ડાન્સ ચાલુ કર્યો કે પેલા કરતી હતી? પેલા કરતી હતી, પણ મેં એને કીધું હતું કે લગ્ન પછી નહીં કરે તું આ કામ, કારણ કે એના ઘરની મજબૂરી હતી કે કોઈ કમાવા વાળું નતું. મારો ઘરવાળો મને મૂકવા આવે છે અને અમારા મકાન ના હપ્તા ભરવાના છે. એ હપ્તા ભરવા માટે એ પોતે એવું કહે છે કે ભાઈ તું તારે આપડે તમારા પપ્પા ગુજરી ગયા છે, પછી કે બારે જઈને કપડા બદલી લેવાના, એવું બધું અત્યારે ઓન એકર તમારું જે કઈ અને તમારું રેકોર્ડિંગ પણ આપ્યું છે, ભાઈ તમે જે વાત કરો છો ને એ પુરાવો પણ આપેલ છે. બરાબર, એમાં તમે કયો છો?
રેકોર્ડિંગ માં કીધું હશે સાહેબ, એ તો મેં મારા પપ્પા ઓફ કે પછી મેં કે તમે અત્યારે મને તમે જે વાત કરો છો એની અરે તમે જે વાત કરો છો ને એમાં તમે કયો છો કે આપણે બહાર જઈ એટલે આપણે કપડા બદલી લેવાના અને અહીંયા આપણે કરી તો આપણે પછી ત્યારે આવે તે આ કપડા પહેરી લેવાના, તો એમાં તમે કબૂલ કરો છો ને પછી તમે કબૂલ કરો મારી વાત સાંભળો સાહેબ, મારા પપ્પા ઓફ થઈ ગયા ને તો મારા કામમાં મારા હું જ્યાં જોબ કરું છું ને ત્યાં મારા હું જઉં ના જઉં એવું રહેતું, કારણ કે મારા પપ્પા કેન્સર ની બીમારી થી બહુ પીડિત હતા એટલે મારે એમનું ધ્યાન રાખવું જરૂરી હતું. જે વાત કરો છો કે ભાઈ આપણે જવાનું ઓલું કરવાનું એમાં તમે મંજૂરી આપો છો જાઓ છો એ બધું તમારું રેકોર્ડિંગ છે તો તમે એની અરે ફોન માં વાત કરો છો એમાં આ પડો છો? ના હોય સાહેબ, મેં એને એવું નહી કીધું, એ તો મેં એવું કીધું હતું કે તારે કામ કરવું પડશે કઈ પણ આપણે આપણા મકાન ના હપ્તા ભરી શકીએ. એક મિનિટ, તમે જો જે આપણે જેને પ્રેમ કરતા હોય એને જો રાણી તરીકે રાખવી હોય પછી તમે પાછા એમ કયો તું બીજા ડાન્સ કરે મને ગમતું નથી, તો ઈ મેટર જે છે એ હવે એકમાં તમે રેકોર્ડિંગ જે તમારું અત્યારે મેં સાંભળ્યું ને એની અંદર તમે એવું કયો છો કે ભાઈ તું ગમે કામ કર પણ આપણે જે ઓલો હપ્તો ભરવાનો છે ભરવો જોઈએ. અરે યાર, મેં એવું નતું કીધું કે ગમે કામ કર, એ મને કહેતી હતી કે હું જોબ લાગી ગયો કે બી, મેં કીધું સારું છે. આ જે ડાન્સ ની જ વાત કરો છો તમે એમાં એને કીધું કે ભાઈ મારે આપણે ઓલો પિક્ચર નું જે શૂટિંગ છે એમાં તમે આ જે તમારું રેકોર્ડિંગ મેં સાંભળ્યું ને એની અંદર તમે એવું કયો છો કે ભાઈ તો પછી કર પણ આપણે બારે છે ને તું ત્યાં જઈને કપડા બદલી લેજે ને અહીંયા બીજા પહેરી લેવાના. એ વાત તો થઈ હતી, હું ક્યાં ના પાડું. હા એટલે પણ મેં એના પછી ઝઘડાઓ જે થયા ને એટલે મેં એને ના પાડી દીધી કે કે યાર નહીં જવાનું, મારા ઘરવાળા મને બોલે તું 10-10, 15-15 દિવસ મહિને મહિને આવો એટલે તારે આ કામ નહીં કરવાનું, મારો મારા ઘરે જવાબ આપવાનો હોય. જો મારે સાંભળો, જો આપણી પત્ની છે ઘણા જે જે ઓજલ 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 જે હોય ને ઓજલ એને ઘરમાંથી બહાર નથી નીકળવાનું, ઈ એની ઈ પોતે પોતે એવો એવો પુરુષ હોય કે જેની જેની પત્ની ઓઝલ ની ગોણે રાખતા હોય જેને બહાર નીકળવાની. હવે ઈ ઈ ઈ જે રાજા રજવાડું એની જે મર્યાદા છે એવું આપણે જીવવા માંગતા હોય તો પછી એની ઉપર આપણે ઈ રીતે રાખવું પડે. આપણે આને ડાન્સ કરે છે ડાન્સ કરતી તેને ઈ રીતે રાખતા હોય તો પછી ઈ રીતે રહેવું પડે. શંકાય કરવી ડાન્સ કરવો અને બે વસ્તુ નહીં હાલે. જો ઓઝલ તરીકે રાખવી હોય તો એને મર્યાદા તમારે બિહાડવી પડશે, પણ જો તમારે પૈસાની જરૂરિયાત હોય જોબ કરવા જાય ત્યાં બીજા હારે જ હોય ત્યાં કણ કઈ એનું કઈ સેપરેટ કારખાનું ના આવે. ના હવે ના હવે, પણ મેં એને તો પહેલા શરૂઆતમાં જ કીધું તું કે હું તને કમાઈને ખવડાવીશ, તું ઘરે પડી જઈશ બરોબર, તું ઘરે તું ઘર કામ જ કરજે આપણા ઘરનું. ઈ અત્યારે છે તમે વાત કરો છો ને ઈ તમારા રેકોર્ડિંગમાં એવું એવું એક એફએસ નથી આવતો કે તમે એમાં એવું બોલો છો કે ભાઈ તારા ન કરવું. તો બરોબર, હું ચેક કરું મારા ફોન માં સાહેબ તો નીકળશે જ એવા રેકોર્ડિંગ બરોબર. એટલે એટલે ઈ જે એની પાસે જે પુરાવા છે ને ઈ પુરાવા ની અંદર તમે ફર્સ્ટ પણ ગયો છો કે ભાઈ ગમે એમ કરીને પણ આપણે ઓલો જે હપ્તો ભરવાનો છે હપ્તો ભરવો જોઈએ, તું જા ઈ કર પહેલું કર, અને ઈ અત્યારે તમે પણ કબૂલો છો ભાઈ ઈ વાત સાચી છે મેં કીધું તું. મંજૂરી લીધા પછી એને કર્યું બરોબર, અમુક અમુક કામ તો મંજૂરી વગર પણ કરે. હવે એક એક શબ્દ ની અંદર મંજૂરી ન હોય, જે પિક્ચર ગીત ઉતારવા ગયા ન્યાય એમાં તો પોધર ની ઓમલી હેઠે હાય હાય હાય. હવે ઈ જે ઉતરી ગયું એમાં એનો ઈ મિનિંગ ઈ નથી, બારે થી તમે એને કહો કે આટલા આટલા શબ્દ નું શૂટિંગ ઉતારું ને આટલા શબ્દ નું નહીં. રોલ આવતો એને ભજવવાનો, કેમ કે એનું કામ રોલ ભજવવાનો. એ હા એ મને ખબર છે. હા અને ઈ તમે એની ભેગા જ્યારે તમે લગ્ન નતા કર્યા ત્યારે તમે એની સાથે જતા હતા? નાની હોય આપડે એવું કહી છે નાની એક્ટર હોય નાની માંથી ને જ મોટી બને, તમે જે જેટલા સ્ટાર બન્યા ની નાના માંથી ને જ મોટા બન્યા. અરે હા, પણ તમે જે કહેતા તમે યાર હું શું કહું, હું તમને કઈ ના સમજાવું એટલે અત્યારે શું કહે મમતા બેન.
મમતા બેન તરીકે વાત કરજો કે તમારા પત્ની તમારી તમે મમતા બેન કીધું એટલે હું કહું હું શું કહે છે અમારે તો બધે અમારે બધી બેનો જ હોય એટલે અમારે શું છે કે એક બેન તરીકે જ બધાયને અમે અવાજ ઉઠાવતા હોઈએ છીએ સાહેબ હવે નંબર બીજો છે કે તમે એમાં શું કરવા માંગો છો તમે તમારું સોલ્યુશન કરવા માંગો છો કે સોલ્યુશન કરવા માટે સાહેબ મારી વાત સાંભળો હું કાલે સોલ્યુશન કરવા માટે કમિશનર ઓફિસની થોડા બંગલા નંબર 12 માં મને બોલાવ્યો હતો સાહેબ નો ફોન આવ્યો હતો હું ત્યાં ગયો હતો અને હું એવી જ ઉમેદ થી ગયો હતો કે અમારો ઝઘડો પતી જાય અને હું જેવું હતું એવું પાછું હકે દખે થઈ જાય એમ છોકરો હોય કે એનો બાપ 20 દિવસ નહીં થયા મારા પપ્પા 20 દિવસ નહીં થયા જીવો મરે અને આવો ભવાડો કોણ આમાં ચાલે આવો કોણ સહન કરે એમ કહો તો ખાલી મારી વાત સાંભળો છો એક બગડી ગયું ને વાત બગડી ગઈ ને એક છે કોઈ પણ વસ્તુ એક શબ્દ થી શબ્દ છે ને એક શબ્દ હે ઔષધિ એક શબ્દ હે ઘાવ એક શબ્દ છે ને દવા છે ને એક શબ્દ ઝેર પણ છે એક શબ્દ છે ને ઔષધિ છે એક શબ્દ થી માણસ મરી જીવી પણ જાય અને એક શબ્દ થી માણસ મરી પણ જાય શબ્દ રૂપી છે કઈ વિવાદ થયો છે એને ટાળવા માટે થઈને એકાબીજાને ઈગો હટછોડવો પડે એના માટે એકાબીજાને નમતું દેવું પડે ક્યારેક આપણો મગજ સ્ટ્રોંગ હોય ત્યારે પત્ની ક્યારેક સહન કરી લેતી હોય ક્યારેક પત્નીનો મગજ સ્ટ્રોંગ થયો હોય તો ક્યારેક આપણે પણ સહન કરવું પડે છે કેમ કે ઈ ઘર હકાલવાના પૈડા છે હવે આપણે એવું માની કાલે શું તો ઈ નો થઈ કેમ કે એમાં ક્યારેક ક્યારેક ચડાવ ઉતરાવ આવે 12 કલાક તડકો હોય છે 12 કલાક જયારે ધૂપ તપતો હોય છે 12 કલાક રાત્રે ઠંડી હોય છે જયારે શિયાળો સહન કરો ને ત્યારે ઉનાળાની ઋતુ આવે છે ઉનાળો જયારે સહન કરો ને ત્યારે ચોમાસાની ઋતુ આવે છે એમ જે જે વસ્તુની ઋતુ છે એ સહન કરવાની તેવડ નો કોણ રાઈડ્યું નાખો કઈ શિયાળો ઠંડી વહી ન જાય આપણી જમીન આપણો કબજો આપણી બાયડી એમાં આપણે કબજો છોડી દઈ ને પછી બીજા રાજ કરે વાત સાચી સાહેબ તો અત્યારે એમાં મારી ભૂલ હોય સાહેબ ભૂલ માણસ સ્વીકારે પછી તો એને માફ કરી દેવા જોઈએ થઈ જાય છે અત્યારે હું આપણે થઈ જાય ને સાહેબ મમતા બેન આરે હું વાત કરું છું જો તમારું સોલ્યુશન કરવાનું હોય તો તમે મને કહો કેવી રીતે કરવું છે ને તમારી ડિમાન્ડ શું છે કયો વાત પતી જાય છે મારી ડિમાન્ડ કાઈ નહીં તું બસ ખાલી સાહેબ તમારી સમાજ તમે કઈ સમાજના હશે મને નહીં ખબર પણ તમારી સમાજમાં થોડીક લાજ શરમ મર્યાદા હોય મોટામનું માથે ઓઢવાનું હું પરમાર એ પરમાર જ છે હા એટલે હું રોહિદાસ વંશી આ પેલા દલિત કે નહીં એ સમાજ એટલે અમારે ડિસ્ચા બાજુ હું ડિસ્ચા બાજુ નો હું તો અમારે કેવું સાસુ સસરા હોય ને એમનું માથે ઓઢવું પડે પેરનું મોટો વારંવાર થી મોટો મારો ભાઈ એ છે ને એ તમારી જે રીત રિવાજ એ પુરાની થઈ ગઈ પુરાણી થઈ ગઈ પણ જે સાહેબ અમારો મારા છોકરાની વહુ છે ને એ અમે દીકરીઓની ગણી રહી કેમ કે મારી છોકરીઓ છે કેમ કે અમે દીકરો દઈને દીકરીઓ લીધી છે એટલે એ આપણે જે લગ્ન કરીને ત્યાં આપણો દીકરો એને દાનમાં દઈને આપણે દીકરીઓ દાનમાં લઈએ છીએ એટલે એને તમે દીકરી તરીકે રાખવાની હવે અટાણક હોય તમે રાજા સાહેબમાં ઘૂંઘટા કટાવો અટણકાય લાજુ કટાવો તો તમારી માનસિક બીમારી છે ને નબળી છે જે ભૂંડો ધંધો કરવાની છે એ લાજ કાઢતી હોય તોય કરે અને જે સજન છે એ ઉઘાડા માથે રખડતી હોય છે તો એ તો એના લક્ષણ ઉપર ને ગુણ ઉપરથી સાબિત થાય કઈ લાજ કાઢતી હોય સિનારી હોય તેને કહીએ ને એ કઈ મહારાણી નો બને ના બને ના બને સાચી વાત એ એના ગુણ થી અને એના બોલવાથી એના હલન ચલન ને એના પાત્ર થી પરખાય તમે કેવા છો ને એ તમારી વાણી તરી થકી પરખી પારખી હકી એમ હું તો તમારે મારો મેં તો તમારો ચહેરો જોયો ને પણ તમે ઘડીક વાર બોલશો ને તો તમારી વાણી ઉપરથી મેં તોલના કરી લઈ કે તમારું આટલું છે અને આટલું તમારું માપ છે ઊંડાણ મપાઈ જાય કેમ કે મોતી સબ એક રંગ એક મેં અમૂલ નંગ મિલેગા ઝવેરી તો કિંમત કર જાની આદમી કે તોલ એક બોલ મેં પીછાની સાહેબ આદમી ગમે હોય એના બોલ ઘડીક વાર વાતું કરો એની માથેથી તોલ ના થઈ જાય બરોબર એમ એટલે તમારું તોલ હવે તમે માથે ઓઢવાનું ઘૂંઘટા કાઢવાનું એવું અટણ વ્યૂ ગયું અટણ બાબા સાહેબે બધાને બધાને હિરોઈન બનવાનો અધિકાર આપ્યો છે એટલે હવે પાસિયું ડોહિયું બનાવવાનો અધિકાર કાઢી નાખો ને એ જૂની રૂઢીમાંથી બહાર નીકળી જાઓ બાપ દાદાને પહેરવા સોવણા નહોતા ને એ જીવન અટણ જીવવા બે તો આપણે મૂર્ખીના કહેવાય મૂર્ખીના કે પણ સાહેબ જુદા પડી જાવ તમારા છૂટા છેડા થઈ જાય તમે હારે ન રહી શકો ના સાહેબ એવો એકઈ અમે કન્ટેમ નથી
તમારી આ તમે જે અત્યારે હું થી વાત કરી ને કે ઈ છોકરીએ વાત કરી એનો એક કન્ટેમ એવો નથી કે તમારે છૂટું પડી જવું પડે તમારે છૂટાછેડા થઈ જાય. મારી વાત સાંભળો સાહેબ, હું તમને એમ જ કહું કે મેં ભૂલ કરી હોય, મેં માફી માંગી તો ભાઈ એ ભૂલ માફી મેં માંગી તમે મને માફ કરી દીધો, ભાઈ પાછી એ વાત ના આવી જોઈએ ને. પછી બીજા પર જો ભાઈ સાંભળી જો, જે એક ડાગ એક ગુમડું થયું હોય ને એનો ડાગો રહી જાય, એ કુવાડા ના ખા આવી છે ને રૂજાઈ જાય, પણ વેણ ના ખા નો રૂજાય. હો કુવાડો હથિયાર લાગ્યું હોય ને આપડે મોટરસાયકલ માં પડી ગયા અહીંયા ચાર ટાકા આવ્યું હોય ને તો એને રૂજ ભરી જાય છે. પણ જો શબ્દ નો ઘા લાગી ગયો હોય ને દાદા તો એની રૂજ નો વર. હો હા, એટલે શબ્દ રૂપી ઘા ઓછા કરવાના જેથી કરીને ઘર હકાલવું હોય તો. એટલે શબ્દ ના માર્યા મરી ગયા બાપુ, શબ્દ છોડી દીધા રાજ. ઈ શબ્દ નહીં જા, મારા મારી શબ્દ નહીં છે, એક બીજા લાફો મારી લેવું તો ઈ ભૂલાઈ જા. હા, તું શોકાના પેટની એમ કરીને બે લાફા ચડાવી દો તો ઈ રૂઈ ભરી જા. પણ જો એ રાંડ તું શોક એના પેટની, હરામી ના પેટની, તું તો ઈ નહીં ભૂલાય. બરોબર, એટલે શબ્દ ના બાણ ઓછા મારવા. જીવન જીવવું હોય તો, અને નો ગમતી હોય નાની અરે ના હાલ તો રાજી ખુશી થી તેરીએ ચૂપ ને મેરીએ ચૂપ, કેમ કે આપણે કભી ખુશી તો કભી ગમ, આપણે આયથી લગ્ન કર્યા હતા ને આપણે આયથી છૂટું થઈ જવાનું થાય. કેમ કે આ કોઈ તમે સમાજ વિશે કે કોઈ સંસ્કૃતિ થી લગ્ન કરેલા નથી, તમે આ બંધારણીય લગ્ન કરેલા છે. સાચી વાત, એટલે તમારા આયથી છૂટાછેડા થઈ જાય, એમાં કોઈ સમાજ ની સહયોગ કરવાની જરૂર નથી. એક સાક્ષી મૂકી દેવાનો કે ભાઈ મેરેન તેરા અબ ચલેગા નહીં. બરોબર, વાત પતી ગઈ. એટલે એનો નિર્ણય તમારા બે નું અટણ હાલે એમ ન હોય તો રાજી ખુશી થી બાલ બચા તો છે નહીં. ના ના, કઈ નથી, ડિસ્કો કરવાનો છે, એને ડિસ્કો કરવાનો, તમારે ડિસ્કો કરવાનો તો આ ડિસ્કો અહીંથી પૂરો કરી દેવાનો. જો ડિસ્કો આગળ હકાલો હોય તો સહન શક્તિ મહાશક્તિ છે. સાચી વાત, પછી આપણે જઈએ બાટલો ફાટે અને જઈએ આપણે ઈચ્છા પડે એવું બોલીએ તો ડિસ્કો.